બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના પ્રમુખના હોદ્દાને લઈ ચર્ચામાં રહે છે. ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ જગલબેન ઠાકોરની નિધન થતાં નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શંકરભાઈ પટેલને સોંપવામાં આવ્યો હતો. જોકે નિયમોને આધીન ગત રોજ ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર દ્વારા ધાનેરા નગરપાલિકાના પ્રમુખ માટેની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 બેઠકો છે, જેમાં નગરપાલિકાના પ્રમુખનું નિધન થતાં હવે 27 બેઠકો સાથે નગરપાલિકા પ્રમુખ માટે મતદાન થશે. ધાનેરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પાસે 12 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પક્ષ પાસે 15 બેઠક છે. નગરપાલિકાના પ્રમુખ માટેની બીજી ટર્મના ખૂટતા સમયગાળા દરમિયાન યોજાઈ રહેલી ચૂંટણી રસપ્રદ રહે તેવું લાગી રહ્યું છે. જોકે આજે ધાનેરા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શંકરભાઈ પટેલના જણાવ્યા અનુસાર કોંગ્રેસના તમામ સદસ્ય અકબંધ છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રમુખ માટેના નામ પર એક સાથે મતદાન કરશે. આજ રોજ ધાનેરા નગરપાલિકા 2018માં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી સામાન્ય ચૂંટણી યોજાણી અને તેમાં ધાનેરા નગરપાલિકા તમામ જનતાએ કોંગ્રેસ પાર્ટીને 18 સીટો આપી હતી અને એના પછી કોંગ્રેસનો પ્રમુખ સત્તા ઉપર આવ્યા એના પછી સમય જતા ભારતીય જનતા પાર્ટીના અમુકના કારણે કોંગ્રેસ પાર્ટીના અમુક સભ્યોને સસ્પેન્ડ કરતા ફરી પેટા ચૂંટણી ફરી સમય માટે ચૂંટણી કરવાની થઈ તો પણ અમારી કોંગ્રેસ પાર્ટીનો જ કોંગ્રેસનો પ્રમુખ બન્યો અને એના પછી અઢીવર માટે કોંગ્રેસ પાર્ટીની અઢીવરની ટ્રમ્પ માટે સામાન્ય સીટ મહિલા અને ઉપપ્રમુખ તરીકે પણ ચૂંટણી કરવામાં આવી. તેમાં અમારી કોંગ્રેસના 16 સભ્યોની હાજર હતા, એમાંથી એક સભ્ય સસ્પેન્ડ થતા 16 સભ્યો હાજર હોય તો એમાં પણ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગલબેન કાનાજી ઠાકોરને બિરાજમાન કરવામાં આવે. એના પછી સમય જતાં જગલબેન કોનાજી ઠાકોર ચાલુ સભ્ય આ કોરોનાની મહામારીના કારણે એમનું મૃત્યુ પામેલું તે બદલ એના પછી ઉપપ્રમુખ તરીકે પટેલ શંકરભાઈ સાહેબી મારા પાસે ચાર્જ આવ્યો અને હાલે સરકારના નિયમ મુજબ ચૂંટણીના એજન્ડા 19/6/2019 ને શનિવારે પ્રમુખની ખૂટતી ટ્રમ્પ માટે ચૂંટણી કરવાની છે. તેમાં અમારા કોંગ્રેસના 15 સભ્યો અકબંધ છે અને અમારા કોંગ્રેસની પાર્ટી જેને મેન્ટેડ આવશે એના ઉપર અમારા કોંગ્રેસના તમામ સભ્યો મતદાન કરશે, અગર તો પગલેઊંચી કરે અને તમામ અમારા કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ બેસશે એવી અમને અભિલાષા છે. ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ માટે કોંગ્રેસ પક્ષમાંથી તમામ 6 મહિલા સદસ્યોએ દાવેદારી નોંધાવી છે.